નમસ્તે મિત્રો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની અંદર એવી કોમેન્ટ હોય છે આપણા પ્રશ્નો પણ એવા હોય છે કે સાહેબ ઓલવેઝ મોટિવેટ કેવી રીતે રહેવું હંમેશા મોટિવેટેડ રહેવાની બેસ્ટ ટીપ્સ ઉપર જયારે આજે ચર્ચા કરવી છે ત્યારે હું શું ગુજર ઇન્સ્પિરેશનલ મોટિવેશન સ્પીકર ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો આપણે ખૂબ ઉપયોગી એવી ટીપ્સ હું આપવા જઈ રહ્યો છું સૌથી પહેલી અને અગત્યની ટીપ્સ એકોર્ડિંગ ટુ માય એક્સપિરિયન્સ જેટલા પણ મેં ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કર્યા છે જેટલા પણ પાપર્સની સાથે મેં ચર્ચા કરી છે એમાં સૌથી પહેલી અને જે મેઇન જે ટીપ્સ કહી શકાય એ છે માહોલ તમે જે પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય ટેન્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ હોય ટ્વેલ્થ હોય જી હોય નીટ હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ગવર્મેન્ટ રિલેટેડ કોઈ એક્ઝામ્સની પ્રિપેરેશન કરતા હોય જીપીએસસી યુપીએસસી કોઈ પણ પરીક્ષા હોય સૌથી પહેલું મોટિવેશન જેવા વિચારો હશે એવું જ ક્યાંક કામ થતું હોય છે એટલે કે જો સતત પ્રેરણાદાયી વિચારોની માહોલની વચ્ચે હું રહું તો મને ક્યાંક અને ક્યાંક એ સતત મોટિવેશન પ્રાપ્ત થતું રહે પ્રશ્ન એ થાય કે સાહેબ સતત પ્રેરણાદાયી એવું વાતાવરણ એવો માહોલ ક્યાં લેવા જો માય ડિયર ફ્રેન્ડ્સ

ભલે એકને એ ગ્રુપ એકને બી ગ્રુપ પણ બંને ફ્રેન્ડ્સ ખુબ સાથે તૈયારી કરે તમે નહીં બિલીવ કરો એમના બોર્ડ ની અંદર નવાનું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ બંને મિત્રોના છે અને આવા તો તમને અનેક ઉદાહરણ મળશે તમે જેવા ફ્રેન્ડ્સની સાથે રહો છો તમે જેવા વિચારોની વચ્ચે રો છો અને એના માટે લાઇબ્રેરી પણ એક બેસ્ટ ઓપ્શન છે અથવા તો તમે ઘરે પણ રીડિંગ કરતા હોય અથવા તો જ્યારે ગ્રુપ ડિસ્કશનની અંદર કરતા હોય ત્યારે તમારે એક લેવલનું ગ્રુપ આપ જે કેટેગરીના સ્ટુડન્ટ છો એ કેટેગરીના સ્ટુડન્ટ્સની સાથે અથવા તો એથી અપર કેટેગરીના સ્ટુડન્ટની સાથે જો તમે કદાચ રહેવાનું પ્રિફર કરશો તો એને કનેક્ટિંગ ત્યાં વાતો થતી હશે કેમ કે તમે એવા ફ્રેન્ડ્સને મળશો ને ત્યારે કોઈ ટોપિક ડાઉટ સોલ્વિંગ કરંટ અફેર્સ કે કોઈ નવા સોર્સિસને લઈને વાત થતી હશે ત્યાં ટાઈમપાસની વાત નહીં હોય ત્યાં મિર્ઝાપુર સિરીઝની વાત નહીં હોય ત્યાં કદાચ એ સ્કેમ નાઇન્ટી નાઇન્ટી વાત નહીં હોય તો આવા માહોલમાં જ્યારે રહેશો ત્યારે આપને ચોક્કસ મોટિવેશન હંમેશ માટે પ્રાપ્ત થતું રહેશે બાકી કોઈ એવું કેપ્ચ્યુલ નથી ફ્રેન્ડ્સ અને કોઈ એવો જગતની અંદર વ્યક્તિ નથી દિવસ ક્યારે ન થાય અરે દિવસમાં પણ અમુક સમય દરમિયાન આપણે ક્યાંક ક્યાંક ને ચિંતા કરવાની જરૂર નથી કેમકે સીધી લીટી તો ક્યાંક એ અંતની નિશાની છે અપડાઉન્સ 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 તો આવશે તો જ એની મજા આવશે પણ એક જનરલી એવરેજ મોટિવેટેડ રહેવા માટે સૌથી અગત્યની જે ટીપ્સ છે એ છે માહોલ આવો ચલો જોઈએ બીજી અને સરસ મજાની એવી ટીપ્સ બીજી જે ટીપ્સ છે આપણે બધાને ખબર છે કે ઉપર પાણીની ટાંકી હોય છત પર અને એમાં એ ભલે પાણીની ટાંકી છે પણ જો એમાં પાણી હશે તો જ એ પાણી નળમાંથી બહાર આવશે અરે પાણીની ટાંકીમાં હું શરબત ભરું તો નળમાંથી શરબત જ બહાર આવે અચ્છા હું પાણીની ટાંકીમાં દૂધ ભરું તો એમાંથી દૂધ જ બહાર આવે ડેટ મીન્સ કે આ રૂલ્સ છે કે જેવું ઇનપુટ એવું જ આઉટપુટ યોર આઉટપુટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ વિથ યોર ઇનપુટ મતલબ કે જે કંઈ પણ મને અત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે એ મારા ઇનપુટ્સ જેવા હશે એવું જ પ્રાપ્ત થતું હશે મતલબ કે ઓલવેઝ મોટિવેટેડ રહેવા માટે તમારા ઇનપુટ ખૂબ અગત્યના છે તમે રીડિંગ કેવું કરી રહ્યા છો અથવા તો તમે જ્યારે ટેલિવિઝન અથવા તો એક્સટર્નલ સોર્સ મોબાઈલ્સ નેટમાં ફેસબુકમાં ઇન્સ્ટામાં યુટ્યુબ પર તમે જે વિડીયોઝ જોઈ રહ્યા છો એ તમે બ્રેઇનની અંદર કેવું ઇનપુટ નાખો છો કેવા સોર્સ નાખો છો તમે એક્સ્ટ્રા રીડિંગ જે કરી રહ્યા છો બુક્સ રીડિંગ કરી રહ્યા છો તમે કયા લેવલની બુક્સ રીડ કરો છો જેવું ઇનપુટ્સ જશે એવું જ આઉટપુટ આવશે તમારે જે કંઈ પણ રેડી કરવું હોય જે કંઈ પણ તૈયારી કરવી હોય જે કંઈ પણ એક્ઝામ્સ માટે પ્રિપેર કરી રહ્યા હોય એમને કનેક્ટિંગ તમે ઇનપુટ્સ નાખશો ને એમને કનેક્ટિંગ તમને આઉટપુટના વિચારો આવશે અને વિચારો આવશે ને તો કામ થશે ઘણી વખત આપણું કેવું હોય આપણો વે આપણો ગોલ આપણો ફોકસ આપણો ટાર્ગેટ આપણો જે લક્ષ છે એ એક બાજુ હોય અને આપણા વિચારો આપણી એક્ટિવિટી આપણા ઇનપુટ્સ એક બાજુના હોય એટલે ઇનપુટ્સ આવા છે એટલે આઉટપુટ પણ આ ડિરેક્શનના જ મળે જ્યારે આપણે જવું છે આ ડિરેક્શનમાં એટલે ક્યાંક થાકી જઈએ એટલે ક્યાંક ધારેલું પરિણામ નથી મળતું એટલે ક્યાંક ત્રણ ચાર પાંચ વાર પ્રયાસો આપવા છતાં આપને સફળતા પ્રાપ્ત નથી થતી બીકોઝ ઓફ ઇનપુટ આ ડિરેક્શન ના છે અને જોઈએ છે આપણે આ ડિરેક્શન નું રિઝલ્ટ

છે મને કોન્ફિડન્સ છે હું ટોપ કરી શકે છે અથવા તો મેં જોયેલું સપનું સાકાર થશે કેમ નહીં થાય હું એના માટે જે કઈ પણ કરવું પડશે કરવા માટે તત્પર છું આવા કોઈ પ્રેરણાદાયી રેકોર્ડ કરેલા શબ્દો તમને પ્રેરણા આપશે મેં મમતાજી બાજીયા સાથે ઇન્ટરવ્યુ લીધું ઇન્ટરવ્યુ આ બધા જ વિદ્યાર્થી મિત્રોએ જોયું હશે એ ઇન્ટરવ્યુની અંદર મમતાજી આ વાત શેર કરેલી છે કે હું મારા પેરેન્ટ્સ પાસે એવું બોલાવતી એમના પેરેન્ટ્સ પાસે એવું બોલાવતી કે તમે એવું બોલો કે ના તું બેટા તું કરી શકીશ મને તારા પર વિશ્વાસ છે અને પેરેન્ટ્સ એવું બોલે ને એને મોબાઈલમાં રેકોર્ડ કરે ને જ્યારે પણ ડિમોટિવેશન પ્રાપ્ત થાય અથવા તો જ્યારે પણ મૂડ ન હોય ત્યારે રેકોર્ડિંગ સાંભળે અને એનાથી પણ આપણે પ્રેરણા મળે આ શું થઈ આ ઇનપુટ્સ બેસ્ટ કરવાની ઇનપુટની ક્વોલિટી ઇમ્પ્રુવ કરવાની વાત થઈ માઇડિયર ફ્રેન્ડ્સ તમે પણ તમારા ઇનપુટના સોર્સને જો બેસ્ટ કરશો ક્વોલિટીવાળા કરશો

માય ડિયર ફ્રેન્ડ્સ આજે જ આપણા ઇનપુટ્સને ચેન્જ કરીએ જે પણ તમારો ગોલ છે એ જ ડિરેક્શનનું ઇનપુટ્સ નાખીએ જેથી કરીને એમાં ખૂબ સરળતા પણ રહે અને આપણે સફળતા પણ પ્રાપ્ત થાય એન્ડ થર્ડ એન્ડ લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ માય ડિયર ફ્રેન્ડ્સ જે પણ પરિસ્થિતિ છે હાલો કમાન રાખજો નજર હટી દુર્ઘટના ઘટી જે કંઈ પણ પરિસ્થિતિ છે ભાઈ તમને કહી રહ્યો છું જે કંઈ પણ પરિસ્થિતિ છે એને એક્સેપ્ટ કરો આપણે કેમ એક્સેપ્ટ નથી કરી શકતા ઘણાને તો રડવાની ટેવ પડી ગઈ છે મારી સાથે જ આવું થાય એટલે ચાલ તું એક નહીં ભાઈ બધા સાથે આવું થાય મારી સાથે જ કેમ આવું થાય એનો જવાબ કોઈ નહીં આપી શકે મારી પાસે જે કંઈ પણ સિચ્યુએશન છે જે કંઈ પણ પરિસ્થિતિ છે પેલા તું એને એક્સેપ્ટ કરું ગમે તેટલી ખરાબ વર્ષ ટુ વર્ષ સિચ્યુએશન કેમ નથી એને એક્સેપ્ટ કરશો એક્સેપ્ટ કરશો ને તો એમાંથી બહાર આવવાના રસ્તા ક્યાંક ઈશ્વર બતાવશે માય ડિયર ફ્રેન્ડ્સ પરિસ્થિતિને સ્વીકારી લીધા પછી ઘણા એમ કે મારો આ વિષય એટલો નબળો છે એટલે છે તો છે હવે એની કોઈ જડીબુટી છે સાંજે સુઈ જાય ત્યારે પીવે ત્યારે સવાર ઉઠે ત્યારે સબ્જેક્ટ તારો પાવરફુલ થઈ જાય સ્વીકાર તો ખરા ભાઈ

સૌથી અગત્યની વાત જોઈએ માહોલ બીજી અગત્યની વાત જોઈએ કે તમારું ઇનપુટ કેવું છે એવું તમારું આઉટપુટ આવશે અને ત્રીજી વાત છે પરિસ્થિતિ છે સ્વીકારો નથી આવડતું સ્વીકારો પણ નથી આવડતું પછી એમાંથી કેવી રીતે આવડતું થશે એના સ્ટેપ શું હોય એની એક્શન શું હોય એના ઉપર મેં ઘણા બધા પાસ્ટની અંદર વિડીયો મૂક્યા છે આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ થતા હશે તો ફ્રેન્ડ્સ આ ત્રણ બાબતો આપને રાખશે હંમેશને માટે મોટિવેટ માય ડિયર ફ્રેન્ડ્સ આ વિડીયોની વાત કદાચ તમારા હૃદય સુધી પહોંચી હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર આપના ગ્રુપ સુધી શેર કરજો બીકોઝ ઓફ હું એવું ઈચ્છું છું માય ડિયર ફ્રેન્ડ્સ કે દરેક વિદ્યાર્થી વિદ્યાર્થી સુધી આ વાત પહોંચે જેથી કરીને વિદ્યાર્થી પણ એનો મેક્સિમમ બેનિફિટ લઈ શકે અને આપણી જે ચેનલ છે આપણી ચેનલ પર લોટ્સ ઓફ આવા વિડીયોઝ છે અને વિડીયોનો હેતુ અને પર્પઝ ફક્ત એટલો છે કે આપના સુધી એ પ્રેરણા પ્રાપ્ત થાય એ ફક્ત મોટિવેશન નહીં એ હવા હવાનું મોટિવેશન નહીં પણ એના બેઝવાળું મોટિવેશન ક્યુ કે બેબી કો બેઝ પસંદ આવા બેઝ વાળા મોટિવેશન માટે હું ઓલવેઝ આપની સમક્ષ આવતો રહેતો હોઉં છું આપ ટાઈમ મને સાથેને સહકાર આપી રહ્યો છો બદલ આપણા ખૂબ ખૂબ આભારની સાથે વિડીયોને લાઇક કરો છો શેર કરો છો અને હા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કોમેન્ટ કરો યાર કયા પ્રશ્નો હજી તમને સતાવે છે કયા એવા પ્રશ્નો છે જે તમને તમારા લક્ષ્ય સુધી નથી પહોંચવા દેતા અત્યારે જ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખો આઈ ગીવ ટુ ચેલેન્જ આઈ ગીવ ટુ શ્યોરિટી માઇ ડિયર ફ્રેન્ડ્સ કે આ એક આપણા પ્રશ્નો પ્રશ્નો નહીં રહે અને કનેક્ટિંગ વિડીયો બનાવવાનો ચોક્કસથી પ્રયાસ કરીશ એવરી ટાઈમ મને સાથે સહકાર આપવા બદલ આપણા ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ થેન્ક યુ વાચ ટોલ ઓફ યુ જય હિન્દ જય ભારત